हेलो नमस्कार मित्रों, हूँ निकुंज जोशी, तमारू स्वागत करूँ छूँ मारा खीजड़िया गामना वाड़ीना रसोड़ा में। मित्रों आज आप बनावीशू दाल फ्राई अने जीरा राइस, एकदम शुद्ध देशी स्टाइल में दाल फ्राई अने जीरा राइस हशे। आपणी जे रेसिपीनू लांबू लिस्ट हतुं एमांनी आ रेसिपी छे, तमारा द्वारा रिक्वेस्ट करेली। तो सौ प्रथम आपणे आपणी दाल फ्राई माटे अहींया टमेटा लई रह्या छीए। मित्रों टमेटा छे जो एकदम पाकेला अने रसथी भरपूर, अने आ देशी टमेटा हूँ लई रह्यो छूँ। तमारी पासे नॉर्मल होय तो ए बी लई लेवा, कंई वांधो नहीं। तो मित्रों आ जे खास टमेटा होय छे એની ખાસિયત એ હોય છે કે રસથી ભરપૂર હોય છે અને આમાં એકદમ નેચરલ સ્વાદ હોય છે। મિત્રો પંજાબી જાજા ભાગની રેસીપી છે, એમાં તીખાશ માટે આપણે મરચીનો ઉપયોગ કરવો જોઈએ, ના કે લાલ મરચા પાવડરનો। તો આપણે સારા એવા પ્રમાણમાં લીલી મરચી બી લઈ લીધી છે। મિત્રો હવે હું લઈશ થોડા મરચા અને સાથે સર્વ કરવા, અને સાથે સાથે આપણે માણી શકીએ આની સુગંધ। તીખાશ તો ઓલી મરચીની આવશે જ। હવે બધા જ શાકભાજીને આપણે કૂવામાંથી પાણી કાઢી અને ધોઈ નાખશું। મિત્રો જે આ કૂવાનું પાણી હોય છે એ ફક્ત શાકભાજી અને બધી વસ્તુઓ સાફ કરવા માટે જ હોય છે। પાણી હાલાકે ખરાબ નથી હોતું, પણ એમાં કચરો પડેલો હોય છે, જેમ કે ઝાડવાના પાન છે, કૂચા હોય છે, ખડ બીજું હોય છે, અને બાકી જે આ કૂવો છે એ જીવતો છે, નેચરલ નીચેથી પાણી આવે છે। અને શિયાળા દરમિયાન એમાં મીઠું પાણી હોય છે, એનું કારણ એ છે કે તળાવ ખૂબ ભર્યું હોય છે। તો મિત્રો હવે આપણે આપણી રસોઈની શરૂઆત ચૂલો પ્રગટાવીને કરીશું। તમે મારી પાસે જોઈ શકો છો કે નવું જે વાવેતર છે એ થઈ ગયું છે, જેમાં મગ અને ઘઉં છે। તો સૌ પ્રથમ મિત્રો અહીંયા અડદ દાળ આપણે લઈ લીધી છે, એને પલાળી દેશું, સાથે સાથે તુવેરની દાળ બી મેં લઈ લીધી છે। બંનેને થોડીવાર માટે પલાળી દો અને તમારા પાણીને ગરમ કરવા મૂકી દો। જ્યાં સુધીમાં દાલ પડી જાય ત્યાં સુધીમાં તમારું પાણી ગરમ, મીઠું અને હળદર નાખીને કરી લ્યો। મિત્રો બીજી તરફ આપણે પાણી લઈ રહ્યા છીએ આપણા ચોખા એટલે કે ભાત પલાળવા માટે। એકદમ સારી ક્વોલિટીના બાસમતી રાઈસ લઈ લ્યો, ખૂબ જ મજા આવશે જીરા રાઈસમાં। થોડીવાર બાદ દાળને આપણે ધોઈ અને એને ઓરી દેશું, એટલે કે ગરમ પાણીમાં આપણે એને બફવા મૂકી દેશું। બીજી તરફ મિત્રો આપણે એના વઘાર માટે ખાસ જરૂરી છે લસણ। આમાં લસણ અને ડુંગળીનો વઘાર ખાસ હોય છે, જો તમે ન ખાતા હોય તો એના વગર બી તમે બનાવી શકો છો। તો આપણે જે જૈન કે સ્વામિનારાયણ દાળ કહીએ છીએ એ બની જશે રેગ્યુલર। તો આપણે ડુંગળી, લસણ અને આદુ બધી વસ્તુને કાપી અને સાઈડમાં રાખી દેશું। અને મિત્રો હું અહીંયા મરચીને બી અને ડીટીયા કાપી અને એકદમ બારીક કટિંગ કરી લઈશ, નાની કટકી જેવી મોઢામાં આવે અને ફીલ થાય એવી, અને એને બી સાઈડમાં રાખી અને આપણે ટમેટા કાપી લેશું। તો મિત્રો ચાલો આપણી દાળ હવે બફાઈ ગઈ છે, દાળ જેવી બફાઈ જાય એવી એને આપણે નીચે ઉતારી લેશું અને ફરી એકવાર આપણે પાણી ગરમ મૂકીશું આપણા ભાત માટે। અહીંયા આપણે જીરા રાઈસ બનાવીશું અને મિત્રો તમામ વસ્તુ છે એકદમ દેશી ઘીમાં બનાવીશું। આપણે ભાતને ઓળી દઈએ અને મિત્રો ભાતને ખાસ ધ્યાન રાખવાની, થોડીવારમાં જે બફાઈ જશે ગરમ પાણીમાં નાખવાથી પલાળેલા ભાત, તો તમારે સતત નજર રાખવી અને જેવા થોડા નોર્મલ કડક રહી આખો દાણો રહીએ જીરા રાઈસ માટે એવા તરત ઉતારી અને નીતાળી લેવા। મિત્રો આપણે અહીંયા ઘી ગરમ કર્યા બાદ એમાં એક ચમચી જીરું, થોડી હિંગ અને હળદર નાખી અને આપણું જે લસણ છે બારીક કાપેલું એને સાતડી લેશું થોડીવાર માટે। જેવું લસણ થોડું પાકી જાય એવું આપણે એમાં લીલું મરચી નાખી દેશું અને ડુંગળી નાખીને સારી રીતે એક પર મિક્સ કરી લઈએ, અને પછી નાખીશું મીઠું, લાલ મરચું, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો। જો તમને ગરમ મસાલો પસંદ હોય તો એ બી તમે લઈ શકો છો। થોડો મસાલા જેવો પાકી જાય એવું તરત જ આપણે ટમેટા નાખી દેશું અને ટમેટાને થોડીવાર માટે પાકવા દેશું જેથી તમારા મસાલા બળે નહીં। આદુ નાખી દેશું, આદુની કટકી છે ખૂબ જ અગત્યની હોય છે આ રેસીપીમાં, આવી રેસીપીમાં। અને જેવું બધું થોડું પાકી જાય એવું આપણી દાળ બાફેલી છે, બે મિક્સ દાળ, અડદ અને તુવેરની દાળ એ નાખી અને થોડીવાર માટે એને પાકવા દેશું। જ્યાં સુધીમાં આપણી દાળ પાકે છે ત્યાં સુધીમાં આપણે કોથમરી લઈએ, તાજા ધાણા લઈ લઈએ। તાજા ધાણા છે એ આપણી દાળને તાજગી આપશે। જો આપણી દાળ થોડીવારમાં પાકી ગઈ છે, ઉકળી ગઈ છે, હવે આપણે ધાણા ધોઈ લઈએ અને એને બી આપણે કટિંગ કરી લઈશું। થળિયા કાપ્યા બાદ અને ડાંડલા છે અને એના પાંદડા છે આપણે એનો ભરપૂર ઉપયોગ કરીશું જીરા રાઈસમાં અને દાળમાં બંનેમાં। તો દાળમાં નાખી અને સારી રીતે મિક્સ કરી લઈએ। બીજી બાજુ આપણે જીરા રાઈસ માટે મેં ઘી ગરમ કરી અને એમાં જીરું સારી રીતે નાખી દીધું છે સારા પ્રમાણમાં, થોડી કોથમીર નાખી સુગંધ માટે, અને તરત જ આપણા જે રાઈસ છે એને નાખી દેવાના ભાતને, અને ઝડપીથી એકવાર ટોસ્ટ કરી લ્યો, મિક્સ કરી લ્યો જેથી તમામ વસ્તુ છે એ સારી રીતે આવી જાય। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો, ઉપરથી કોથમારી નાખી અને ફરી એકવાર મિક્સ કરી લ્યો અને બસ થોડા હલાવી અને ઉતારી લ્યો।
तो मित्रों हवे आपणे अहींया खीचियुं पापड़ छे एने भी शेकी लेशुं कोळसा ऊपर। अने कोळसा ऊपर जे शेकेली वस्तु होय छे एने खावानी मजा ज अलग होय छे। जो तमे आनी शेकवानी पद्धति, कारण के आ टेम्परेचर होय छे खूब ज जोरदार होय छे। अने हवे आपणे डूंगळी टमेटाना सलाड वगर, तो मित्रों तमाम पंजाबी जे खावानुं छे अधूरुं रहे छे आपणुं, तो आपणे डूंगळी टमेटाने भी आ रीते स्लाइस करी लेशुं। અને હવે થાળી વચ્ચોવચ્ચ ઝીરા રાઈસ રાખી અને આપણી પ્લેટને સજાવવાની તૈયારી કરીશ। ફરતી બાજુ એક સારા એવા પ્રમાણમાં દાળ નાખી દઈએ। મિત્રો આપણે ગુજરાતીઓને દાળ ખૂબ જ પસંદ હોય છે। ઉપરથી રાખી દઈશું સલાડ અને એક કાચું મરચું, સાથે ખીચ્યું પાપડ, થોડી ઉપર કોથમારી ભભરાવીએ। લ્યો મિત્રો તૈયાર છે મારા સિમ્પલ દેશી, એકદમ દેશી સ્ટાઈલમાં બનેલા દાલ ફ્રાય અને જીરા રાઈસ। હું આ ખાવાનો આનંદ માણું છું। હું આશા કરું છું કે તમને રેસીપી ગમી હશે, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો, કારણ કે આ રેસીપી છે એકદમ સિમ્પલ અને સરળ છે, બનાવવી ખૂબ જ ઇઝી। ચાલો મિત્રો ફરી મળીશું એક આવી જ રેસીપી સાથે, ત્યાં સુધી જોતા રહેજો। થેન્ક યુ સો મચ, બાય બાય, ટેક કેર, આવજો।